આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દિવાળી નજીક આવી રહેલી છે ઘણા બધા રાહ જોઈને બેઠા છે નવા નવા વિડીયોની ને એની તો ચોક્કસપણે અમે આપવાના જ છે આપણે નવા વિડીયો તો મિત્રો આજે છે ને આજે આપણે આપણા જીવનમાં બહુ ઝડપથી અને સારો બદલાવ લાવી શકીએ એ કયા ઉપાય કરવા જોઈએ અને એકદમ સામાન્ય વસ્તુ ગરીબમાં ગરીબ માણસ હોય ને એના ઘરમાં પણ આ વસ્તુ હોય ને એનાથી ઉપાય કરવાનો ચોક્કસપણે આપણે આપણી જિંદગીને બહુ સરસ રીતે બદલી શકીએ તો મિત્રો આ જાણકારી આપણા શાસ્ત્રોમાં ભરપૂર ભરેલી પડી છે આપણે જાણતા નથી ઓળખતા નથી આપણે કોઈ બતાવતું નથી પૂજા મહાપૂજા હવન હોમ ક્રિયાઓ આ બધી વસ્તુઓમાં જ આપણે આ લોકો ઉલઝાવી દે છે આપણે જો પોતે આવી કંઈક નાની સરખી વાતો જાણીએ અને એને આપણા જીવનમાં જોડીએ ને તો બહુ ઝડપથી આપણે આપણા જીવનને એક સરસ દિશા આપી શકીએ તો મિત્રો આ વસ્તુ છે દૂધ દૂધ દરેક માણસના ઘરમાં હોય હવે આ દૂધનો પહેલો ઉપાય આપણે જાણીએ કે ભાઈ ઘણાના મનમાં એવી શંકા હોય કે ભાઈ મારા ધંધા પર નજર લાગી ગઈ કોઈની નજર બેસી ગયેલી છે નજરદોષ છે મારું કામ અટકી ગયું છે એ ચાલતું નથી તેના માટે બહુ સરળ અને એકદમ સહેલો ઉપાય હું આજે બતાવું એ કરો તો તમારા ધંધાની જે નજર છે નજર દોષ લાગ્યો કોઈની નજર લાગી એ બધું નીકળી જાય તો મિત્રો આ ઉપાય છે ને આપણે રવિવારે કરવાનો હોય રવિવારે એક નાના ગ્લાસમાં દૂધ ભરી તમે સૂઈ જાઓ ત્યારે માથા તરફ એક સાઈડ પર મૂકીને સૂઈ જાઓ એ રીતના મૂકજો કે રાત્રે કંઈ આપણો હાથ બાદ લાગે તો ધોળાઈ ન જાય બસ આ રીતે મૂકીને સૂઈ જાઓ સોમવારે સવારે ઉઠીને આપણે આપણો નિત્યક્રમ પતાવીને આ દૂધ બાવળ અથવા કોઈ કાંટાવાળા ઝાડને ચડાવી દો આ રીતે આપણે સાત રવિવાર આ ઉપાય કરીએ છીએ રવિવારે મૂકીને સૂઈએ અને સોમવારે સવારે એ દૂધ આપણે કાંટાવાળા ઝાડને ચડાવી દઈએ તો આપણે ખરેખર બહુ સરસ રિઝલ્ટ મળે અને આપણા ધંધા પર લાગેલી નજરદોષ અથવા કોઈની નજર બેસી ગઈ એ બધી વસ્તુને આપણે ઉતારી શકીએ એને કાઢી શકીએ આપનો ધંધો ફરી પાછો ધમધમતો થઈ જાય એટલો સરળ ઉપાય તો મિત્રો હવે આ જ દૂધનો બીજો ઉપાય જાણીએ ઘણા બધા લોકો એવી ફરિયાદ કરે કે સાહેબ એમ કે અમારે છે ને વારંવાર એક્સિડન્ટ થાય ઈજા થાય ડાક્ટરને ત્યાં વારંવાર જવું પડે તકલીફો બહુ પડે અને થોડા થોડા સમયના અંતરે આ પ્રોબ્લેમ આવે ઘરમાં કોઈને ને કોઈને ઈજા થાય અથવા કોઈ એક માણસ એ હોય જેને કાયમ ઈજા થતી હોય તો આવું થાય ત્યારે આપણે શું કરવું જોઈએ અમાસ પછીનો જે પહેલો મંગળવાર આવે ને તે દિવસે ચારસો ગ્રામ ચોખા લેવાના ચારસો ગ્રામ દૂધ લેવાનું ચોખા માથા પરથી ઓવારવાના ચારસો ગ્રામ દૂધ નાખીને એને ધોઈ નાખવાના ધોયા પછી આ ચોખા પાણીમાં વધરાવી દો દૂધ અને ચોખા બંને જો આ ઉપાય તમે સળંગ સાત મંગળવાર કરો છો ને તો તમારા ઘરમાં થતી દુર્ઘટનાઓ બંધ થઈ જશે ઈજા થતી બંધ થઈ જશે વારંવાર ઘરમાં આગ લાગવી નુકસાન થવું ઇલેક્ટ્રોનિક સાધનો બંધ પડવા આ બધામાંથી તમને છુટકારો મળી જાય તો આ પણ કેટલો સરળ અને સહેલો ઉપાય તો મિત્રો હવે જોઈએ આપને ત્રીજો ઉપાય ત્રીજો ઉપાય આપણી કુંડળીમાં કોઈ પણ ગ્રહ ખરાબ છે બરાબર કોઈ પણ ગ્રહ કોઈપણ ગ્રહ આપણો ખરાબ છે અને એ ખરાબ ગ્રહને આપણે સુધારવો જોઈએ તો આપણે કયો ઉપાય કરવો જોઈએ દૂધનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તો આપણે આ ગ્રહ દોષમાંથી મુક્તિ મળે મિત્રો આ તો બહુ જ એકદમ સહેલો ઉપાય છે સોમવારે સવારે થોડું કાચું દૂધ લઈ શિવ મંદિર જાઓ ભગવાન શિવનો કાચા દૂધથી અભિષેક કરો અને આ અભિષેક પછી એક લોટો પાણી ભગવાનને ચડાવો આ રીતે સળંગ સાત સોમવાર તમે આ ઉપાય કરો છો તો ચોક્કસ તમને ફાયદો થાય કુંડળીનો કોઈ પણ ગ્રહ ખરાબ હોય ને તો એ સુધરી જાય શિવજીને નવે ગ્રહ આધીન છે ભગવાનના ચરણમાં નવે નવ ગ્રહ છે તો આપણે બહુ સરસ ફાયદો મળે આપણા મનની બધી મનોકામના પૂરી થાય અને કુંડળીના તમામ ગ્રહોને મજબૂતી મળે બધા ગ્રહ મજબૂત થાય તો આપનું કોણ નસીબ બગાડી શકે બહુ જ સરસ ઉપાયો છે જો કરો છો તો તમને ફાયદો થાય જ છે તો મિત્રો હવે જોઈએ આપણે ચોથો ઉપાય ચોથો ઉપાય છે આપણા ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ આપણે કઈ રીતે કરાવી શકીએ બહુ જ સરળ અને સહેલો ઉપાય છે આપણ આના માટે આપણને જરૂર પડશે એક લોખંડના વાસણની એક લોખંડનું વાસણ લો એમાં પાણી દૂધ ઘી અને ખાંડ આ ચાર વસ્તુને ભેળવી દો આ વાસણ લઈને આપણે પીપળાના ઝાડ નીચે જઈશું અને પીપળાની છાયા જે બાજુ પડે છે એ બાજુ આપને ઊભા રહીશું ને એ પીપળાની છાયામાં ઊભા રહીને આપણે આ પાત્રમાંનું દ્રવ્ય પીપળાને ચડાવશું આ ઉપાય આપણે શનિવારે કરવાનો છે ધ્યાન રાખજો અને જે લોકો કરી શકે છે ને એ લોકો જો તેતાલીસ દિવસ સળંગ આ ઉપાય કરે ને તો અખંડ લક્ષ્મી પ્રાપ્ત થાય ઘરમાંથી ધન ખૂટે નહીં જે લોકો તેતાલીસ દિવસ કરી શકે તો ચોક્કસ કરો નથી કરી શકતા તો સોળ શનિવાર આ ઉપાય કરો સોળ શનિવાર આ ઉપાય કરશો તો ચોક્કસ તમને શારામાં સારી લક્ષ્મી પ્રાપ્ત થશે અને અખંડ લક્ષ્મી પ્રાપ્ત થશે જે ઘટે નહીં આપણે ઘણી વખત એવું જોઈએ છે કે ભાઈ બે મહિના પૈસા આવ્યા અને બાકી પછી બાર મહિના આપણે પૈસા વગર રહીએ છીએ તો આવા ઉપાયોથી આપણે હંમેશા પૈસામાં બરકત રહે છે લક્ષ્મીનો આપણે ત્યાં અખંડવાસ થાય છે તો છે ને મજાના ઉપાયો તો મિત્રો હવે જોઈએ આપને આની આગળનો ઉપાય તો આ ઉપાયમાં આપણે એક પંચમુખી રુદ્રાક્ષ જોઈએ એક લોટો લોટામાં દૂધ અને પાણી બે ભેગા કરો એમાં પંચમુખી રુદ્રાક્ષ નાખો અને જો તમારી પાસે પંચમુખી રુદ્રાક્ષની માળા હોય ને તો સૌથી ઉત્તમ આ બધી વસ્તુ લઈને શિવ મંદિર જાઓ ઉત્તર તરફ તમારું મુખ રહે એ રીતે ત્યાં બેસો અને જે લોટામાં આપણે દૂધ પાણી અને રુદ્રાક્ષ મૂક્યા છે એ લોટાથી ધીમી ધારે ભગવાનનો અભિષેક કરો અને પછી પંચમુખી રુદ્રાક્ષની માળાથી ઓમ નમ શિવાયની એક માળા કરો આ રીતે આ ઉપાય પણ જો તમે સાત સોમવાર કરો છો તો ચોક્કસપણે તમારે ત્યાં લક્ષ્મીનો વાસ સ્થિર થઈને રહે ચોક્કસપણે આપણે સ્થિર લક્ષ્મીને પ્રાપ્ત કરી શકીએ તે સિવાય પૂનમને દિવસે રાત્રે આપણે ચંદ્રને દૂધનો અર્ધ્ય આપીએ તો પણ આપણે ત્યાં લક્ષ્મી સ્થિર થઈને રહે છે આ પૂનમને દિવસે જો તમે ચંદ્રને દૂધનો અર્ધ્ય આપો છો તો મા લક્ષ્મીને પ્રાર્થના કરો કે મારા ઘરે સ્થિર થઈને રહો અને મારા વેપાર વાણિજ્યમાં એટલી બધી બરકત રહી કે મને કોઈ કમી ન પડે ચોક્કસપણે તમને એમાં સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય અને આવા ઉપાયો કરીએ ને પછી તત્કાલ લક્ષ્મીનું આગમન શરૂ થઈ જાય છે તો મિત્રો હવે જોઈએ આપણે આની આગળનો ઉપાય પૈસાની સાથે સાથે આપણા સમાજમાં અત્યારે રોગે ઘર કર્યા છે દરેક ઘરમાં ક્યાંક ને ક્યાંક કંઈક નાની મોટી બીમારીઓ સમાયેલી છે એમાંથી નીકળવું છે તો આપણે શું કરશું સોમવારને દિવસે રાત્રે નવ વાગ્યા પછી ગાયના કાચા દૂધમાં ખડી સાંકરનો ભૂકો ભેળવો અને જે રોગી છે એ જો કરી શકે તો સૌથી બેસ્ટ અથવા તો ઘરનો કોઈ પણ વ્યક્તિ આ સાંકરવાળું દૂધ લઈને મંદિર જાય ને નવ વાગ્યા પછી ભગવાન શિવના દૂધથી અભિષેક કરે અને આ અભિષેક કરતાં કરતાં મહામૃત્યુંજયનો જપ કરો ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂક મિહુ વંદના મૃત્યુર્મોક્ષી આ શ્લોક જો તમે બોલો છો તો થોડા જ સમયમાં ધીરે 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 રોગીનો રોગ ઓછો થઈ જાય અને સ્વસ્થ થાય તો મિત્રો બહુ નાના અને બહુ સરળ ઉપાય મેં આજે બતાવ્યા છે અને દરેકના ઘરમાં જે વસ્તુ કાયમ હોય એનો ઉપાય બતાવ્યો છે હવે જોઈએ આપણે કે કુંડળીમાં ગુરુ નબળા હોય ગુરુનો ગ્રહ આપનો નબળો હોય સ્થિરતા નથી આવતી સ્ટેબિલિટી આપણે નથી મેળવી શકતા ગુરુનો ગ્રહ જ્યારે આપની કુંડળીમાં નબળો પડે વીક થાય ત્યારે આપણા જીવનમાં ઘણી બધી હળબળાટ આવે છે તો આને કઈ રીતે મજબૂત કરી શકાય અને ગુરુને કઈ રીતે સ્થિર કરી શકાય ગુરુ ગોચરમાં ખરાબ ફળ આપે છે કુંડળીમાં ખરાબ છે આપણા કરેલા કર્મથી ગુરુ ખરાબ થયો છે તો શું કરવું જોઈએ ગુરુની ચાલ વકરી ચાલી રહેલી છે તો મિત્રો ગાયનું દૂધ લો એમાં થોડીક ખાંડ અને ચપટી કેસર ઉમેરો જે લોકો કેસર ન ભેળવી શકે એ લોકોએ ચપટી હળદર નાખવાની અને આ દૂધથી જો તમે સાંજના સમયે ભગવાન શિવનો અભિષેક કરો છો તો ગમે તેવા ખરાબ ગુરુમાં પણ આપણને ફળ મળે છે ગુરુ સ્થિર થાય છે ગુરુ બળવાન થાય છે અને જેમ જેમ તમે આ અભિષેક કરતા જશો તેમ તેમ તમારા ગુરુને બળ મળતું જશે ગુરુ સ્થિર થતા જશે અને ચોક્કસપણે આપણે ગુરુની શુભ અસરથી આપણને ઘણા મોટા ફાયદાઓ મળે તો મિત્રો આ ઉપાય પણ આપણે સાત સોમવાર કરવો જોઈએ અથવા તેતાલીસ દિવસ સળંગ કરવો જોઈએ ચોક્કસ ફાયદો થાય તેતાલીસ દિવસનો જે મહિમા છે ને એને સમજી લો લાલ કિતાબમાં આનું બહુ સરસ વર્ણન છે આપની જે શરીર સાથે જોડાયેલી ઓરાઓ છે એ ઓરાઓને એક ચક્ર પૂરું કરતાં તેતાલીસ દિવસ થાય છે જે આપણે મરણને જન્મ વખતે જે સૂતક પાડીએ છીએ એ પણ એક આને લગતી જ ઘટનાઓ છે તો આ નાનકડી બાબતને જો આપણે આપણા જીવનમાં સમજીને ઉમેરી દઈએ ને તો આપણે ચોક્કસપણે બહુ સારા ફળ મળે છે અને યોગ્ય સમયે કરેલા યોગ્ય ઉપાયો આપણા જીવનને બદલે છે મિત્રો લાલ કિતાબના ઉપાયમાં જીવન બદલવાની તાકાત છે જિંદગી બદલવાની તાકાત છે જો આજ સુધી તમે લાલ કિતાબ નથી બનાવીને તો વહેલા સર લાલ કિતાબ બનાવી લો ઘણા બધા સારા ફળ મળશે અને એકદમ એકદમ સરળ ઉપાયોથી આપણે આપણા જીવનને બદલી શકીએ તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો ને તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો